સુરતથી સમાચાર. આવતીકાલથી 29 માર્ચ સુધી તમામ માર્કેટ બંધ રહેશે. રોજના હજારો વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં આવતીકાલથી આ તમામ માર્કેટો બંધ રહેશે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા દેવેન ચિતે. દેવેન, કોરોના વાયરસના કહેરની વચ્ચે હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જે મોટા માર્કેટ છે, લોકોની અવરજવર વધારે હોય છે, એ તમામ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય. જગદીશ, ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, કારણ કે સુરતની જે ટેક્સટાઇલ માર્કેટો છે તેમાં દેશ અને દુનિયાના તમામ લોકો જે છે તે આવતા હોય છે, અને તેના કારણે આ પ્રકારે લાખોની સંખ્યામાં સુરતની અંદાજે 500 કરતા પણ વધારે ટેક્સટાઇલ માર્કેટો આવેલી છે, અને એ માર્કેટોમાં અલગ અલગ રાજ્યના વેપારીઓ અને ગ્રાહકો પણ આવતા હોય છે, અને કોરોના જેવી જે રીતે સતત ફેલાઈ રહ્યો છે તેને રોકવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે જ સુરતની જે ટેક્સટાઇલ માર્કેટની જે ફોસ્ટા સંગઠન છે એ સંગઠન દ્વારા 29 માર્ચ સુધી તમામ ટેક્સટાઇલ માર્કેટોને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જગદીશ, આમ પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા એક સપ્તાહથી સુરતથી લગભગ 400 જેટલી જે ટ્રકો છે તે અલગ અલગ રાજ્યોમાં કાપડ લઈને જતી હતી, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં માત્ર તેની સંખ્યા સતત ઘટી રહી હતી, અને અત્યારે માત્ર 100-50 જેટલી જ ગાડીઓ અન્ય રાજ્યોમાં કે અન્ય સ્થળો ઉપર જતી હતી. એટલે મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે સુરત કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય કે જે સ્થાનિક સંસ્થાઓ જે છે એ તેમના દ્વારા સતત ધીરે ધીરે નિર્ણયો લેવાના શરૂ થઈ ગયા છે, કારણ કે જેટલા લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવશે અને જેટલા સચેત રહેશે તેટલા કોરોનાથી બચી શકશે. અત્યારે જે પ્રકારે માહિતી મળી છે તે પ્રમાણે જે બીચ છે તે બીચ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ કોર્પોરેશનના જે બાગ બગીચાઓ છે તેમને બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી કરીને લોકો જે છે તે હવે એકત્રિત ના થાય એ પ્રકારના તમામ પગલાઓ જે છે તે લેવાના શરૂ થઈ ગયા છે. સુરતની અંદર જ્યારે એક કેસ પોઝિટિવ નોંધાયો છે ત્યારે તંત્ર હવે વધુ ગંભીર બન્યું છે, અને તમામ પાસાઓને આવરી લેતા મોલ પણ બંધ કરવાના ધીરે ધીરે શરૂ થયા છે, અને એ જ રીતે શહેરની અંદર લોકો પણ ખૂબ જ સતર્ક થઈ ગયા છે. જો કે પેનિક થવાની કોઈ પણ અત્યારે પરિસ્થિતિ ઊભી નથી થઈ, છતાં પણ સાવચેતીના ભાગરૂપે તમામ નાગરિકોએ પણ ખૂબ જ સહકાર આપવો જોઈએ, અને જે રીતે વડાપ્રધાને પણ વાત કરી છે લોકો પણ સતત ચર્ચા કરી રહ્યા છે કે પોતે જાગૃત રહેવું જોઈએ, પોતે બને એટલી સાવચેતી રાખવી જોઈએ, જેથી કરીને આ જે વાયરસ છે તે ફેલાઈ ન શકે. અને એક મોટો નિર્ણય કે તમામ ટેક્સટાઇલ માર્કેટો જે છે ખૂબ જ સારા અને આવકાર્ય પગલું છે. બિલકુલ દેવેન, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ. તો ટેક્સટાઇલ માર્કેટની સાથે અન્ય માર્કેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 29 માર્ચ સુધી રહેશે બંધ.